આપણે છેલ્લા લેક્ચરમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસના એક્ઝામ્પલ જોયા હતા. આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ અથવા તો જેને આપણે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીસ પણ કહેવાય એમના વાક્યનો અભ્યાસ કરીશું. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. હવે આપણે સાદા ભવિષ્યકાળનું વાક્ય છે એની ઓળખ કેવી રીતે પડે તો અહીં આપણે નોંધનો અભ્યાસ કરીશું. જો વાક્યમાં સેલ અથવા વિલ તેમાં જ સ્વરૂપ આપેલું હોય તો તેવા વાક્યની સાદા ભવિષ્યકાળનું એક્ટિવ વાક્ય કહેવામાં આવે છે અને તેનું પેસિવ કરતી વખતે ટુ બી ના રૂપ તરીકે બી તેમજ ઉત્કૃદંત મૂકવામાં આવે. અને જો વાક્યમાં સેલ અથવા વિલ સિવાયના મૂળ એટલે કે સહાય ક્રિયાપદ અથવા તો વિશિષ્ટ ક્રિયાપદ આપણે જેને કહીએ કેન કુડ મે માઈટ મસ્ટ શુડ વુડ તો એવા વાક્યને સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીસનું વાક્ય કહેવાય. ટૂંકમાં ગુજરાતીમાં એને સાદા સહાયક ક્રિયાપદનું વાક્ય કહેવાય. આ બંને પ્રકારના વાક્યનું પેસિવ કરતી વખતે ટુ બી ના રૂપ તરીકે બી સહાયક ક્રિયાપદ મૂકવામાં આવે છે. જે આપણે અગાઉ સાદા વર્તમાનકાળની એક્ટિવ વાક્યરચનામાંથી પેસિવ વાક્યરચના શીખા, સાદા ભૂતકાળની એક્ટિવ વાક્યરચનામાંથી પેસિવ વાક્યરચના શીખા, એવી જ રીતે સાદા ભવિષ્યકાળની પણ વાક્યરચના એવી જ રીતે બને છે. સાદા ભવિષ્યકાળની એક્ટિવ વાક્યરચનામાં સેલ વિલ તેમજ મૂળ રૂપ મૂકવામાં આવે અને પેસિવ વાક્યરચનામાં બી તેમજ ભૂતકૃદંત મૂકવામાં આવે. હવે જો સામાન્ય રીતે પ્રથમ પુરુષ એકવચન કે પ્રથમ પુરુષ બહુવચન હોય તો એમની સાથે સેલ આવે, બાકીના બધા સાથે વિલ વપરાય છે. પણ જો ભવિષ્યમાં કોઈ કાર્ય ફરજવું કે નિશ્ચિતપણે કરવાનું હોય તો આપણે ત્રીજા પુરુષ એકવચન કે બીજો પુરુષ હોય તો એમની સાથે પણ સેલ્સ સહાયક ક્રિયાપદ વાપરી શકીએ. તો ચાલો આજે આપણે સાદા ભવિષ્યકાળની વાક્યરચના પણ યાદ રહી જાય તેમજ એમની એક્સાઇઝના વાક્ય યાદ રહી જાય એ માટે એકાદા બે વાક્યથી એમની વાક્યરચના શીખવા પ્રયત્ન કરીએ. તો ચાલો હું એક વાક્ય સમજાવું છું, અહીંયા ધ્યાન આપીશું. I said write letters tomorrow. I said write letters tomorrow. આ વાક્યમાં સેલ તેમજ રાઇટ આપેલું છે એટલા માટે સાદા ભવિષ્યકાળનું એક્ટિવ વાક્ય છે. હવે આપણે એનું પેસિવ કરવું હોય તો આ વાક્યમાં કર્મ લેટર્સ છે તો લેટર્સ ને આપણે આગળ લખીશું. લેટર્સ સેલ છે એનું અહીંયા સહાયક ક્રિયાપદ વિલ થઈ જાય છે કારણ કે સેલ પ્રથમ પુરુષ એકવચન અને બહુવચન સાથે જ વપરાય છે. જો ત્રીજા પુરુષમાં ફરજિયાતપણે ક્રિયા કરવાની હોય, નિશ્ચિતપણે ક્રિયા કરવાની હોય તો સેલ સહાયક ક્રિયાપદ વાપરી શકાય. એટલે લેટર્સ વિલ બી પેસિવ કરવા માટે સહાયક ક્રિયાપદ બી રાઇટ છે એનું ભૂતકૃદંત આપણે રિટર્ન કરીશું. એટલે કે લેટર્સ વિલ બી રિટર્ન બાય મી ટુમોરો. આ જે વાક્ય હતું એ વિધાન હતું. હવે આપણે એનું નકાર વાક્ય લઈએ તો નકાર વાક્યમાં આ રીતે રહેશે. આઈ સેડ નો રાઇટ લેટર્સ ટુમોરો. આઈ સેલ નોટ રાઇટ લેટર્સ ટુમોરો સાદા ભવિષ્યકાળનું નકાર એક્ટિવ વાક્યથી હવે એનું પેસિવ કરવું હોય તો આપણે આ રીતે કરી શકીએ. અહીંયા પણ કર્મ તરીકે લેટર્સ આવશે તો લેટર્સ વિલ નોટ બી રિટર્ન બાય મી ટુમોરો.
Letters will not be returned by me tomorrow. આ વાક્યને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આ રીતે રહી જાય will you. ખાસ અગત્યનો જો વિધાન વાક્યમાં પ્રથમ પુરુષ આપેલ હોય તો પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે બીજો પુરુષ થઈ જાય એટલે માટે અહીંયા આઈ નો હું યુ કરું છું તો will you write letters tomorrow. Will you write letters tomorrow? હવે આનો બેસિંગ કરવું હોય તો આપણે આ રીતે કરી શકીએ will letters be written by you tomorrow. Will letters be written by you tomorrow? આજ વાક્યને આપણે હુ વાળું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. હુ વાળું પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે કર્તા નીકળી જાય છે, કર્તાનો લોપ થાય છે, એટલા માટે આ રીતે જવાબ બનશે હુ વિલ રાઇટ લેટર્સ ટુમોરો. હુ વિલ રાઇટ લેટર્સ ટુમોરો કેમનું પેસિવ કરવું હોય તો આ રીતે થશે બાય હુમ વિલ લેટર્સ બી રિટર્ન ટુમોરો. બાય હુમ વિલ લેટર્સ બી રિટર્ન ટુમોરો. ત્યાર પછી આ જ વાક્યનું આપણે વોટ વાળું વાક્ય બનાવીએ. વોટ વાળું વાક્ય બનાવતી વખતે મુખ્ય કર્મનો લોપ થાય છે એટલા માટે લેટર્સ નીકળી જશે. તો આનો જવાબ આ રીતે થશે વોટ વિલ યુ રાઇટ ટુમોરો. વોટ વિલ યુ રાઇટ ટુમોરો. તો આપણે એનું બેસી આ રીતે કરશું વોટ વિલ બી રિટર્ન. વોટ વિલ બી રિટર્ન બાય યુ ટુમોરો. વોટ વિલ બી રિટર્ન બાય યુ ટુમોરો. આ જ વાક્યને તમે વહેલ પ્રશ્ન સૂચક શબ્દથી પણ બનાવી શકો તો આ રીતે બનશે વહેલ વિલ યુ રાઇટ લેટર્સ. વહેલ વિલ યુ રાઇટ લેટર્સ એમનું પેસિવ કરવું હોય તો આ રીતે થઈ શકે વહેલ વિલ letters be written by you. When will letters be written by you? આ વાક્યને તમે how many થી પણ બનાવી શકો. જો how many થી બનાવવું હોય તો આ રીતે થશે how many letters will you write tomorrow? How many letters will you write tomorrow? How many, how much અને ઉસવાળો વાક્યમાં સામાન્ય રીતે કર્મ એટલે કે નામ એના પછી જ આપેલું હોય છે. આ વાક્યનો જવાબ આપણે આ રીતે કરી શકીશું how many letters will be written by you tomorrow? How many letters will be written
return by you tomorrow. तो यहीं आपने जो एक और वाक्य ने अलग-अलग सात प्रकार की वाक्य रचना में translate रूपांतर करो. प्रथम वाक्य में I shall write letters tomorrow. तो यूँ कैसे हूँ? Letters will be returned by me tomorrow. Second वाक्य में I shall not write letters tomorrow. तो यूँ कैसे हूँ? Letters will not be returned by me tomorrow. Third वाक्य में Will you write letters tomorrow? तो यूँ कैसे हूँ? Will letters be returned by you tomorrow? त्यार पची चौथा वाक्य में Who will write letters tomorrow? By whom will letters be returned tomorrow? त्यार पचीना वाक्य में What will you write tomorrow? तो यूँ कैसे हूँ? What will be returned by you tomorrow? त्यार पची Next छठा वाक्य में पहेंती प्रश्न पूछी ची मतलब समय दर्शक शब्द निकली जैसे तो When will you write letters? तो यूँ कैसे हूँ? When will letters be returned by you? त्यार पची सातवां वाक्य में How many letters will you write tomorrow? तो यूँ कैसे हूँ? How many letters will be returned by you tomorrow? तो हूँ तुमने एक आउ प्रैक्टिस माटे वाक्य पूछू जेना तुम्हारे आ रीते सात वाक्य लखवाना रहेशे. अपने होमवर्क माटे एक वाक्य लखीए. We shall eat mangoes tomorrow. We shall eat mangoes tomorrow. आ वाक्य ना अभी चलते आपने पचीना सात वाक्यों बनाओ इसको एक्टिवों में पेशी हुआ. Top of my list.